नमस्कार मित्रों, इंडिया न्यूज गुजरात ना डिजिटल प्लेटफॉर्म में आपनु स्वागत छे। अपना देश में अने ते पण खास करीने जम्मू कश्मीर में कई पण सारी प्रवृत्ति करिए एटले पापी पाकिस्तान ना पेट में तेल भरा छे अने ते आतंकवादी प्रवृत्ति ने वेग आपीने देश में अने जम्मू कश्मीर में आतंक अशांति फैलावानो कारसो रचवानो शुरू करी दे छे। अने आवुं ज कंईक कश्मीर में G20 ની बैठक योजा रही छे तेमां जोवा मळी रह्युं छे। पाकिस्तानी गुप्तचर एजेंसी ISIએ कश्मीर में G20 टूरिज्म वर्किंग ग्रुप कॉन्फरेंस दरमियान मोटा आतंकी हुमला माटे 26 आतंकवादियों ने टुकड़ी तैयार करी छे। तेमां पाकिस्तान आर्मी ना स्पेशल स्ट्राइक ग्रुप एटले के SSG ना 4 कमांडो नो पण समावेश करवामां आव्यो छे। आ आतंकवादियों नुं नेतृत्व ISI ना कर्नल शयान करी रह्या छे। अहीं केन्द्र ने राज्य सरकार नी साथे सुरक्षा दळोए कोई पण नापाक षड्यंत्र निष्फळ बनावा माटे खातरीपूर्वक तैयारी करी दीधी छे। श्रीनगर में नेवी ना मार्कोस अने NSC कमांडंट नी साथे अन्य सुरक्षा दलों चार्ज संभाल लीधो छे। श्रीनगर में 22-24 મે दरमियान G20 टूरिज्म वर्किंग ग्रुप कॉन्फरेंस योजाई। पाकिस्तान ना विरोध अने प्रचार छता G20 सभ्य देशों ना प्रतिनिधिओ आ सम्मेलन में भाग लेवा कश्मीर पहुंची रहा है। आ कारण पाकिस्तान कश्मीर मुद्दे आंतरराष्ट्रीय विश्व में एकलू पड़ी गयु छे। તે કોઈપણ રીતે આ સંમેલનને નુકસાન પહોંચાડવા માંગે છે। તેના દ્વારા પ્રાયોજિત આતંકવાદી સંગઠનોએ કોન્ફરન્સ દરમિયાન માત્ર શ્રીનગરમાં જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગો અને દેશના અન્ય રાજ્યોમાં પણ આતંકી હુમલાની ધમકી આપી હતી। આ સંમેલન સુરક્ષિત, શાંત અને આત્મવિશ્વાસપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠનો G20 કોન્ફરન્સ ને લઈને સંપૂર્ણ રીતે હેપતાઈ ગયા છે। ISIએ 4 SSC કમાન્ડો અને 22 આતંકવાદીઓની એક વિશેષ ટુકડી તૈયાર કરી છે, જેને જમ્મુ અને કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી આગળ LOC પર એક વિશેષ સ્થાન પર રાખવામાં આવી છે। આ ટુકડી પૂંચ, ઉરી અને હંદવાડામાં ઘૂસણખોરી કરીને જમ્મુ કાશ્મીરના અંતરિયાળ વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે। સૂત્રોએ જણાવ્યું કે ISIની મદદથી થોડા દિવસો અગાઉ અસ્તિત્વમાં આવેલા નવા જેહાદી સંગઠન જાબાઝ ફોર્સે ગુલામ જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત મુહાજીર કેમ્પમાં ભરતી અભિયાન ચલાવીને 70 જેહાદીઓની ભરતી કરી છે। તેમની તાલીમ માટે પૂંચની સામે જમ્મુ અને કાશ્મીરના ખેંગાલા ખાતે એક શિબિર શરૂ કરવામાં આવી છે। તે વસાહતોને જમ્મુ અને કાશ્મીરમાં મુહાજીર કેમ્પ કહેવામાં આવે છે, જ્યાં ઉત્તર કાશ્મીર અને રાજૌરી પૂંચમાંથી તેમના પરિવારો સાથે ભાગી ગયેલા તત્વો રહે છે।